અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. मुख्यमंत्री महिला उत्कर्ष योजना जिला कक्षा ई लॉन्चिंग कार्यक्रम भरूचना पंडित ओमकारनाथ ठाकुर कलाभवन खाते धारासभ्य दुष्यंत पटेल की अध्यक्षता में योजायो हतो. सरकार द्वारा महिलाओं ने आर्थिक उपार्जन की प्रवृत्ति साथ जोड़ी आत्मनिर्भर बनावाना हेतुसर मुख्यमंत्री महिला उत्कर्ष योजना वडाप्रधान जन्मदिन निमित्ते मुख्यमंत्री द्वारा ई लॉन्चिंग करवामां आव्युं हतुं. मेहमानोना हस्ते ग्रामीण प्राइवेट तेमज सहकारी बैंकों अने क्रेडिट कोऑपरेटिव सोसायटी अने आरबीआई मान्य धिराण संस्थाओ साथे एमओयूना पत्रों एनायत करी विविध महिला स्वसहाय जूथनी महिलाओं ने लोनना चेक अर्पण करवामां आव्या हता. सरकार द्वारा राज्यना 1,00,000 स्वसहाय जूथोनी 10,00,000 महिलाओं ने रूपया 1,00,000 नी लोन आपवामां आवशे. फिक्स स्तरे जे नामना ने जे खेवना आपणने अपाई छे विश्वगुरु बने भारत એવું અભિયાન લઈને જે આ દેશના માન્ય વડાપ્રધાન ચાલી રહ્યા છે એમાં એમને મા જગદંબા ખૂબ શક્તિ આપે અને આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા એમના માટે રહે એવી આજના તબક્કે હું શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. મહિલા ઉત્કર્ષ યોજનાનો આજે શુભારંભ થઈ રહ્યો છે. તમને બધાને તમે બધા બેઠા છો ને સ્ટેજ પર જોઈ રહ્યા છો, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ મહિલા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ મહિલા, જંબુસર નગરપાલિકાના પ્રમુખ મહિલા અને આજે આખો કાર્યક્રમ જેના ચેરમેન પદ હેઠળ થાય છે એ પણ મહિલા. આમ જોવા જઈએ તો આખો જિલ્લો મહિલાઓના હાથમાં છે, એમ કહું તો ખોટું નથી. એટલે આ ક્યારે શક્ય બન્યું? આ શક્ય ત્યારે બન્યું, આ દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 50%ની અનામત ગોઠવીને ગયા. ત્યારે આજે જોઈએ તો ગામની અંદર સરપંચ, નગરપાલિકાની અંદર આ રિઝર્વ મહિલાની સીટો, જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% અનામત કરીને જે મહિલાઓને સ્થાન આપ્યું છે ત્યારે આજે આપણે જોઈ શકીએ છીએ કે 50%થી વધારે આખો જિલ્લો, મેં કહ્યું તો આખા જિલ્લાનો વહીવટ એ મહિલાઓના હાથમાં છે. અનેક અનેક યોજનાઓ, મહિલાઓ વાતો નહીં ખાલી, એના વિકાસ અને એની રક્ષા માટે જેટલું થાય એટલી અનેક યોજનાઓ સ્ટેજ પરથી તમને અનેક યોજનાના નામો બોલ્યા. અને આવા કાર્યક્રમ કરવાનો મૂળ આશય સરકારનો એ છે કે જેટલી મહિલાઓ માટે યોજનાઓ થાય છે મહિલાઓને એને લેતા નથી આવડતો, આ સૌથી મોટી તકલીફ છે. મને ધારાસભ્ય તરીકે 13 વર્ષ થયા, એની પહેલા 10 વર્ષ નગરપાલિકામાં થયા. આપણને ખબર છે કે આ મહિલાને આ લાભ મળવા પાત્ર છે પણ એ બિચારી મહિલાને લેતા નથી આવડતો. અને ત્યારે જઈને આવા કાર્યક્રમ કરવાનું મૂળ આશય માટે કે આપ બધા કાર્યક્રમમાં આવ્યા છો પણ અહીંયાથી કંઈક મેળવીને જવાના છો. દીકરી જન્મે ત્યારથી એને મૃત્યુ થાય ત્યાં સુધીની અનેક યોજનાઓ છે અને એ યોજનાનો લાભ આપને મળે. આપ કારણ કે શું છે, બેન એટલી શરમાળે, બેન વિધવા થાય તો બેન પૂછતી પણ નથી. એના દુઃખની અંદર, એના જીવનની અંદર એવી ગૂંચવાઈ જાય, એવી ગૂંથાઈ જાય કે એને શું મળવા પાત્ર છે એને યાદ ના રહે.